ચોમાસાની ઋતુ દરમિયાન અને એ સિવાય પણ જ્યારે જ્યારે વરસાદ વરસવાનો હોય ત્યારે વાદળો કેમ ગાજે છે? વાદળોનો એ ગડગડાટ સંભળાય તે પહેલાં વીજળી ઝબૂકે છે, અને વીજળીના એ ચમકારા પછી વાદળોના ગાજવા વચ્ચે શું સંબંધ છે? આ ઓબીસી ન્યૂઝ ગુજરાતીની આ ક્લાઇમેટ સિરીઝમાં આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું. હું છું સમીના શેખ તમારી સાથે. દરેક વાદળમાં વીજળી પેદા કરવા જેટલી અથવા ગર્જના કરવા જેટલી ઊર્જા નથી હોતી. જમીનથી આપણને જે વાદળા ઉપર દેખાય છે તે આકાશમાં બહુ ઊંચે હોય છે, તે પાણીના નાના નાના ટીપાથી ભરેલા હોય છે. હવે વાદળ છે એક, તો તેનો વાદળોનો આકાશનો ઉપરનો જે ભાગ છે તે ઠંડો હોય છે, તેના કારણે તે ટીપા બરફના નાના કણ એટલે આઈસ ડ્રોપલેટ્સ બની જાય છે. બરફના આ કણો વાદળના ઉપરના ભાગે હોય છે, અને વાદળોનો નીચેનો ભાગ જે જમીન તરફનો ભાગ છે ત્યાં હવા ઓછી ઠંડી હોવાથી તે ભાગમાં પાણી નાના ટીપા સ્વરૂપે વાદળોમાં એકઠું થયેલું હોય છે. આ વાદળોમાં ઊર્જા હોય છે, અને જ્યારે ઊર્જા ધરાવતા વાદળો પરસ્પર અથડાય ત્યારે ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે. ઉદાહરણ તરીકે તમે ફુગ્ગાને અગર માથા પર ઘસીને જોશો તો ઊર્જાને કારણે વાળ ઊંચા થઈ જશે, રાઈટ? જે ઊર્જા ઘર્ષણથી પેદા થાય છે તેને સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કહેવાય છે. તો વાદળોમાં આ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કેવી રીતે બને છે? હમણાં જ આપણે વાત કરી કે વાદળોના ઉપરના ઠંડા ભાગમાં બનતા બરફના કણો એટલે કે આઈસ ડ્રોપલેટ્સની અને નીચેના ભાગમાં એકઠા થયેલા પાણીના ટીપાની વચ્ચે પરસ્પર પ્રતિક્રિયા થાય છે. તમે બેટરીના સેલ જોયા હશે, રાઈટ? જેના ઉપરના ભાગમાં તમને પ્લસ પોઝિટિવ અથવા ધન વીજભાર અને નીચેના ભાગમાં માઇનસ નેગેટિવ અથવા ઋણ વીજભારનું નિશાન જોવા મળશે. એ સેલમાં પણ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી હોય છે. પણ એ સેલમાંથી વીજળી ક્યારે પસાર થશે? જ્યારે બંને વચ્ચે કોઈ વાહક એટલે કે કંડક્ટર હોય. એટલે આ વાદળોમાં પણ ઉપરની તરફ પોઝિટિવ વીજભાર અને નીચેની તરફ નેગેટિવ વીજભાર સ્વરૂપે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી હોય છે. હવે જ્યારે આ બંને વીજભારના કણો વચ્ચે ઘર્ષણ થાય અને તે જ સમયે જો ભેજવાળી હવા વીજવાહક એટલે કે કંડક્ટરનું કામ કરનારી હવા પસાર થાય, પરિણામે આંખો આંજી દે તો લાખો વોલ્ટનો વીજળીનો ચમકારો સર્જાય છે. હવે ઘર્ષણને કારણે સર્જાતી વીજળીમાં ગરમી હોય છે, અને જ્યારે વીજળી પેદા થાય તો તેની આસપાસની હવાનું તાપમાન લગભગ 30,000 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ જાય છે. અને આટલી ગરમ હવા જ્યારે આકાશમાં વિસ્તરે છે, ફેલાય છે, ત્યારે એક શોકની લહેર ઉઠે છે, અને એ લહેર જ ગડગડાટનો અવાજ પેદા કરે છે જે આપણને વીજળીના ચમકારો દેખાયા પછી સાંભળવા મળે છે. અને વાદળોની આટલી પ્રચંડ ગર્જના સંભળાવા પાછળ તેમાંથી નીકળેલી ઊર્જા છે જે વીજળીના ધોધ સમાન હોય છે. એ ધોધ જમીનથી જેટલો નજીક હોય એટલો મોટો અવાજ સંભળાય છે. છેલ્લે ટૂંકમાં એક નાનકડી વાત સમજી લઈએ તો એકી સાથે બનતી આ ઘટના પૃથ્વી પર આપણને આગળ પાછળ કેમ દેખાય છે? તેનો મતલબ કે વીજળીનો ચમકારો પહેલા દેખાયો અને ગડગડાટનો અવાજ તેના પછી કેમ સંભળાય છે? તો વૈજ્ઞાનિક રીતે લાઇટની એટલે કે પ્રકાશની ઝડપ વધારે હોય છે. હવામાંથી તે ઝડપથી પસાર થાય છે અને અવાજને પહોંચતા પ્રકાશ કરતા સમય જરા વધારે લાગે છે. હવે વરસાદી વાદળો એક બે તો હોતા નથી, તો આવા અસંખ્ય વાદળો તેમાંથી નીકળતી ઊર્જા, વીજળીનો ચમકારો અને અવાજ જેમ જેમ પરસ્પર ક્રિયા પ્રતિક્રિયા કરતા જાય ત્યારે ત્યારે આપણે વારાફરતી તે ઘટનાઓના સાક્ષી બન્યા છીએ.